સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જીઆઈડી પાસે આવેલી આગરવાડી આગળ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ગંદકી સર્જાઈ હતી. આ ગંદકીને લઈને આગરવાડીના બાળકો અભ્યાસાર્થે આવતા આખરે ગંદકી સહન કરવી પડી રહી છે. સ્થાનિક લોકો પાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સામે જોવા પણ આવ્યું નથી. ચોમાસા દરમિયાન વિસ્તારમાં ભરાતા પાણી નહીં પરંતુ ગટરનું ગંદુ પાણી ઉભરાતા વિસ્તારમાં ગંદકી છે. હિંમતનગરના મોતીપુરા પાસે આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ચોમાસો, ઉનાળો કે શિયાળો હોય દર વર્ષે પાણી ભરાયેલું જોવા મળે છે, પરંતુ આ વિસ્તારમાં ગંદુ પાણી ભરાયેલું જોવા મળતું હોય છે. ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે. વિસ્તારના સ્થાનિક લોકો, અનેકવાર સત્તાધીશો અને પાલિકાના કોર્પોરેટરોને જાણ કરવામાં આવી હતી, પરંતુ આ ગંદુ પાણી ભરાવાને લઈને જોવા માટે આવવાની તકતી લેવાય નહીં. જીઆઈડીસી વિસ્તારમાં વર્ષોથી ગંદુ પાણી ભરાઈ રહે છે અને બાજુમાં આંગણવાડી અને મંદબુદ્ધિ સ્કૂલ આવેલી છે, જો કે આંગણવાડીમાં નાના બાળકો અભ્યાસ માટે આવે છે. આ ગંદકીને લઈને બાળકોના વાલીઓ પણ ડરી રહ્યા છે. એક બાજુ કોરોના હમણાં શાંત પડ્યું છે તો બીજી તરફ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ભરાવાને લઈને રોગ ના ફાટી નીકળે તેની સ્થાનિક લોકોમાં ચિંતા સતાવી રહી છે. જોવાનું એ રહ્યું કે ગટરનું ગંદુ પાણી ક્યારે કામગીરી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. રાવલ, જેડીએસટીવી, સાબરકાંઠા. મારું નામ ત્રિવેદી દક્ષાબેન મુકેશ કુમાર, મારી આગળવાણી જીઆઈડીસી. ગટરનું પાણી 3-4 દિવસથી ભરાય છે, પણ પાણી એટલું બધું ગંધ મારે છે ને, સાધનો જાય છે, એટલું વાસ મારે છે, બાળકો મારા ઘટી ગયા. આવતા બાળકો હવે બાળકોને બોલાવીએ તો નથી મોકલતા, અને જે કોર્પોરેટરો જે આ ચૂંટાયેલા છે એમને જાણ કરીએ છીએ, પણ મોકલા પણ બીજા દિવસે પાણી ભરાઈ જાય છે. પાછું એ શું હશે, આટલા દિવસથી નોકરી કરું છું તે કેટલા ટાઈમથી હું જોઉં છું કે પાણી બહુ જ ભરાય છે અહીંયા, અને ગંદકી બહુ જ માર્યો છે, અને આનો રોગ સારો ફાટી નીકળે તો શું થાય બાળકોનું. વાલીઓ મને બોલે છે કે તમે બેન આવો, કંઈક કરાવો કરાવો, શું કરાવું આંગણવાડીમાં.